બરાબર, મારા મેરેજમાં બી માસી લોકો આવવાના હોય તો હીરાલાલ બ્લોગ બનાવશે મારા મેરેજ, અને હીરાલાલના લગ્નમાં હું બોલાવવાનો કે પરણેલો ભાઈ હીરાલાલને છોકરી બધું મજા કરું. સો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. એન્ડ અત્યારે વાગે છે કેટલા, 10:34 થઈ છે, નાઇટ છે, અને અમે લોકો અત્યારે જમવા બેઠા છીએ, હું અને સિસ્ટર બંને. એન્ડ બહુ દિવસથી મેં વ્લોગ બનાવ્યો નથી જોકે, તો આજે મને કહેવાય ને કે આમ નર્વસ ફીલ થાય છે અને મને શબ્દો બી નથી મળતા કે હું શું બોલું, પણ બહુ દિવસે મારો વ્લોગ તમને લોકો જોવા મળશે. એન્ડ આને તો ચાલુ કરી દીધું સિસ્ટર, તો જમવાનું મારું જો અહીંયા પડ્યું છે તો ફટાફટ જમી લઈએ. એન્ડ રીઝન એ છે વ્લોગમાં નથી આવતો કેમ કે અત્યારે 24 કલાકની ડ્યુટી છે મારી, દિવસે બી ક્યાંક છે અને નાઇટમાં બી છે, તો એટલા માટે નથી આવતું. ને અત્યારે જો 10:30 વાગ્યા છે અને જમવા બેઠા છીએ, જમવામાં બી આપણે દેશી જ જમવાનું, બીજું કંઈ નથી, એ બી બતાવીએ. એન્ડ સિસ્ટરના બી વ્લોગ છે જોકે, જે લોકો ના જોયા હોય જોઈ લેજો. ચેનલ તો અત્યારે 75 હાર્ટ ચેનલ છે, જોકે 5 વાગે ઉઠે છે, મહેનત કરે છે જોકે. તો ચલો પહેલાં જમી લઈએ એન્ડ પછી બહાર જઈને વ્લોગ બનાવીએ. તો જો જમવામાં છે સબ્જી, રોટલી, એન્ડ આમાં શીરો છે જોકે, અને આના તો ઉપવાસ છે સોમવાર, ન તો એ તો ખાશે નહીં. તો આપણે જમી લઈએ પહેલાં. A few moments later. તંદુરી રોટલી, રોટલી બોલીએ જો ખાવાની. છોળાની સબ્જી, છોળા નહીં આવતા, આલુ મટર. આલુ મટર હિન્દી બ્લોગ નહીં, ગુજરાતી બ્લોગ. આલુ તો શું કેવાય કે છોકરો એક જ છે જોકે, 3 છોકરીઓ, લક્ષ્મી નો અવતાર કહેવાય છોકરી. એટલે કાળી મજૂરી હીરાલાલ કરે છે 24 કલાક હોસ્પિટલમાં. એટલે ખાવા પીવાનું બી ક્યાંય થાય, અહીંયા તકલીફ જો હીરાલાલ ને કોઈ દુઃખ નહીં, માથા થી લઈને દીઠ પગ સુધી જોઈ લો. હીરાલાલ મજા કરે, તમે તારા કોમેન્ટ માં તમે બાછવાડા કુ નામ, બાછવાડાનું ગામ છે, રાજે જિલ્લો કયો લાગે દાદા, જિલ્લો બાછવાડા, જિલ્લો બાછવાડા, અને ગામનું નામ, ગામ હે દેવજોડા. તાલુકો કયો લાગે, તાલુકો અમરસિંહ કાગડા. આ કાગડા તો નહીં આપણેલું હે ને, પણ પ્રોપર રાજસ્થાનમાં આવી ગયેલા, એટલે કોઈ તકલીફ નહીં રહે. અને ફૂલ જલસા 2 દિવસમાં 1 કિલો વજન વધતો જાય, કસરત બી કરે જોકે, મહેનત કરે, સવારમાં 4 વાગે ઉભોરીને કસરત કરે, રાત્રે 2 વાગે ઊંઘવાનું, નેટ ફ્રી, વાઈફાઈ ફ્રી, બધું જ ફ્રી. માસી 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 તમે શું ખાધું, તમે શું ખાધું આજે? દાળ ભાત રોટલી શાક. રાતે દાળ ભાત શું છે? દાળ ભાત રોટલી શાક. ઘેરથી ખાઈને આવે જોકે. ઓ હીરા તું હવે ઉપાડો આવે હવે, દારૂ પીએ? મારે એ જ જાણવું હતું મેન વસ્તુ, કે હોળીમાં મેન વસ્તુ રાજસ્થાની પબ્લિક કેમ બધી ઘેર જતી રહે છે, શું હોળીમાં શું બધા. અમે એવું સાંભળ્યું હતું કે દિવાળી તમે જે લોકો મનાવો ને એનાથી અતિ ઉત્તમ, જે તમે મતલબ કહેવાય ને કે બહુ ઉત્સાહથી પ્રસંગ મનાવો હોળી, તો હોળીમાં એવું શું હોય છે? હોળી તો અમારે બી તહેવાર, અમે લોકો બી હોળી રમીએ છીએ, પણ મતલબ ખાસ તમારા માટે શું છે? એ હોળી એટલે અમારે જે બોનો ને એવા બધા રહે ને, એને મહેમાનો જવું પડે, છોકરા એને. હોળીમાં કઈ ખાસ કરે, ગરબા કરે? યાર ગરબા નહીં કરતા, પરિવારના બધા ભેગા થાય, અને છોકરા છોકરા આખું ગામ ભેગું થાય, બધી જાતિ આવી ગઈ, અમારે મેણા લોકો આવે ને, બધા એક જગા ભેગા થાય, ભેગા થાય, અલગ અલગ
કેટલા દિવસ આ બધું કેટલા દિવસ ચાલે? નવા કપડા લેવાના દિવાળી ની જેમ બધું ખાવા પીવાનું, બેનો કોઈક મહેમાન છોકરા થી આવે, બેનો એટલે આ પેરામણી બધું, આ પેરામણી ના બધું જે બેનો ના ભાઈ બધા બોલાવે એટલે એવી રીતે એટલે હોળી મેન રાજસ્થાનની પબ્લિક બહુ સખત મનાવે. મેં જ્યાં હું દિવસે જ્યાં કરું છું ત્યાં બી રાજસ્થાનની પબ્લિક છે જે એ લોકો એરા અત્યારથી શોપિંગ કરવા માંડે રાજસ્થાનની પબ્લિક જે હોય તો એ લોકો દિવાળી હોળી પર જાય ને તો 5 દિવસ રહેવાના. દિવાળી જેટલું જ આ લોકો હોળી મનાવતા હોય તો જે બી લોકોને રાજસ્થાનથી હોય એ લોકો કોમેન્ટ કરી દેજો જય રાજસ્થાન. રાજસ્થાન તો જોકે સિટી બ્યુટીફુલ કહેવાય કે સિટી છે, જોકે રાજસ્થાનમાં આમ તો જોધપુરને બધું બાજુ બાજુમાં આવ્યું ને, જોધપુર ને ઉદયપુર ને બધું રાજસ્થાનમાં જ આવ્યું ને. રાજસ્થાનમાં બે મેઇન વસ્તુ રાજસ્થાનમાં એ બી છે કે રાજસ્થાનમાં ડ્રિંક બહુ કરે, પણ એ લોકો ત્યાં બધું નોર્મલી હોય, જોકે એટલું બધું રાજધાની કહેવાય ને એટલે એવું છે. રાજસ્થાનમાં ફરવાલાયક બી ફરવાલાયક રાજસ્થાનમાં મેઇન વસ્તુ રાજસ્થાનમાં કિલ્લા બહુ, જોકે એક ભૂતિયો બંગલો બી કદાચ છે. રાજાનું રાજ હતું ડુંગરપુર કે ડુંગરપુર કે કઈક એવું નામ કઈક છે રાજસ્થાનમાં, તો એવી રીતે જગ્યા છે જે એવું હું નહીં માનતો પણ છે. હીરાલાલ તો જાય એટલે એક જ વસ્તુ ત્યાં જોવો હીરાલાલ રાજસ્થાન બહુ મસ્ત સિટી છે એન્ડ બહુ મસ્ત જગ્યા છે. એકવાર જરૂરથી આપણે બધા જઈશું હીરા હો. હું હીરાલાલના ગામડે જઈને એક દિવસ વ્લોગ બનાવ્યો તો ખરો, હીરાલાલના ગામડે હું એકવાર જઈ ફાઈનલ. હા, માસીના છોકરાના લગ્નમાં બી જઈશું. નિલેશ અમે આવવાના, નિલેશ કે બિપિન, હા બિપિન બેના લગનમાં પહેલા જવાનું. નિલેશ તું પછી નિલેશ ની સગાઈ થઈ ગઈ માસી? મોટાની કરી પછી એટલે બ્લોગ બનશે બરાબર. મારા મેરેજમાં બી માસી લોકો આવવાના, હીરાલાલ બ્લોગ બનાવશે મારા મેરેજ. વાત તો સહી અને હીરાલાલ લગનમાં હું બોલા. અરે કહેના ક્યા ચાહતે હો? મેં પાણેલો બસ ભૂલ થઈ ગઈ, 8 મિનિટ નો થઈ ગઈ. છોકરી બધું મજા કરું. ચલો વ્લોગ અમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ હીરાલાલ ના જોવા માટે તમે આ ચેનલ પર બન્યા રહેજો. વ્લોગ હજુ એન્ડ નહીં થયો ભાઈ, મા શું કહેતા હતા? જમી લીધું છે અને થોડું વોક કરી લીધું. ઓકે ગાઈઝ, તો બહુ બધું વોક કરી લીધું છે એન્ડ હવે ઊંઘી જઉં છું. કાલ સવારે સર્જરી છે, વહેલા ઉઠવાનું છે, બતાવીશ તમને. ચલો મોર્નિંગમાં મળીએ છીએ. ધ નેક્સ્ટ મોર્નિંગ. સો હાય એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ, માય બ્લોગ. એન્ડ સવારે વહેલા ઉઠીને સર્જરી એથી પતાવી દીધી એન્ડ અત્યારે પેપર વાંચું છું. તો વહેલા ઊંઘી ગયો છું કે એન્ડ સવારે પછી કેવું છે કે વ્લોગ ઉતાર્યો નથી, હમણાંથી ઉતારતો નથી ને વ્લોગ, તો અકવર્ડ લાગતું હતું. મતલબ મોર્નિંગમાં શું વાત કરી યા શું બતાવું, એટલા માટે બસ અત્યારે ટાઈમ થઈ ગયો છે ઘરે જવા. પેપર વાંચી લીધું છે, ઘરે જઈને પાછો ફેર ડ્યુટી ચાલુ છે 24 કલાક. તો રીઝન એ છે, કોમેન્ટ વાંચી હતી બધાની કે નિલેશભાઈ ક્યાં છે, ખોવાઈ ગયા, આવતા નથી. તો બસ ડ્યુટી મારી ચાલુ છે એટલા માટે નથી બનાવી શકતો. ઊંઘ બી પૂરી નથી થતી મારી આંખોમાં, જોવો ઊંઘ છે, તો એ રીઝન છે. પણ જલ્દી મળીશું. ઓકે ગાઈઝ, તો હવે ઘરે જઉં છું એન્ડ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ, બાય. Thank you.